અપૂર્ણાંકોના ભાગાકારના વિડીયોમાં આપનું સ્વાગત છે. ચાલો આપણે શરૂ કરીએ. તો હું અહીં તમને બતાવવા જઈ રહ્યો છું કે તમે અપૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે કરશો, અને ખરેખર તે અપૂર્ણાંકોના ગુણાકાર કરતાં વધારે અઘરું નથી. જો હું તમને પૂછું કે એક દૂતીયાંશને એક દૂતીયાંશ વડે ભાગો, તો જ્યારે તમે કોઈ સંખ્યાને અપૂર્ણાંક વડે ભાગતા હોવ તો તે તેની વ્યસ્ત સંખ્યા વડે ગુણવા બરાબર જ છે. તેથી એક દૂતીયાંશ ભાગ્યા એક દૂતીયાંશ બરાબર એક દૂતીયાંશ ગુણ્યા બે એકાંશ થાય. અહીં આપણે માત્ર બીજા એક દૂતીયાંશને વ્યસ્ત કર્યા. અને આપણે અપૂર્ણાંકોના ગુણાકાર વિશે જાણીએ છીએ તે પ્રમાણે એક દૂતીયાંશ ગુણ્યા બે એકાંશ જેના બરાબર બે દૂતીયાંશ થાય, અથવા તેના બરાબર એક થાય. અને તે સમજાય છે, કારણ કે ખરેખર કોઈ સંખ્યાને તેના વડે ભાગવાથી એક મળે. એક દૂતીયાંશ ભાગ્યા એક દૂતીયાંશ બરાબર એક થાય, જે માત્ર 5/5 બરાબર એક જેવું જ છે. અને તેના જેવું 100/100 બરાબર એક છે. અને આ કોઈ નવો સિદ્ધાંત છે નહીં, તે તમે હંમેશા કરો જ છો. અને પણ આ 2×2ના વ્યસ્ત પ્રમાણ જેવું જ છે કે નહીં, જેના બરાબર પણ એક જ થાય છે. અને હું તમને સમજાવીશ. ખરેખર ચાલો મને તમને થોડા વધારે ઉદાહરણ બતાવવા દો કે અપૂર્ણાંકોનો ભાગાકાર એ કોઈ નવો વિચાર નથી. આ આખો ભાગાકાર તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરવા બરાબર જ છે. જો હું તમને પૂછું કે 12/4 બરાબર શું થાય, સારું, આનો આપણે જવાબ જાણીએ જ છીએ. પણ હું તમને તે બતાવવા જઈ રહ્યો છું કે તેમ 12×1/4 એમ કહેવા બરાબર જ છે. 12×1/4 બરાબર 12/4 થાય, જેનો જવાબ 3 છે. અને 12/4 ખરેખર 12/4 લખવાની બીજી રીત છે. તો તે સરખો જ જવાબ મેળવવાની લાંબી પ્રક્રિયા છે. પણ હું તમને માત્ર એ બતાવવા માગતો હતો કે આપણે આ પ્રકરણમાં જે કરી રહ્યા છીએ તે આપણે હંમેશા જેમ કરીએ છીએ તેનાથી કોઈ નવી વસ્તુ નથી. કે જ્યારે આપણે કોઈ સંખ્યા વડે તેનો ભાગાકાર કરીએ ત્યારે ભાગાકાર એ એક સરખી જ વસ્તુ છે. કોઈ સંખ્યા વડે ભાગાકાર કરવો તે આપેલી સંખ્યાના વ્યસ્ત વડે ગુણાકાર કરવા બરાબર જ છે. અને માત્ર સમીક્ષા માટે વ્યસ્ત પ્રમાણ, જો મારી પાસે કોઈ સંખ્યા એ છે તેનો વ્યસ્ત ઇન્વર્સ, જે તેનું ઇન્વર્સનું ટૂંકું સ્વરૂપ છે, તેના બરાબર 1/a થાય. તેથી 2/3 વ્યસ્ત પ્રમાણ 3/2 છે, અથવા તો 5 વ્યસ્ત 1/5 છે. તો ચાલો આપણે થોડાક અપૂર્ણાંકોના ભાગાકારના દાખલા ગણીએ. 2/3×5/6 શું થાય? સારું, આપણે જાણીએ છીએ તેમ આ 2/3×6/5 બરાબર જ છે. અને તેના બરાબર 12/15 થાય. આપણે અંશ અને છેદને 3 વડે ભાગીએ, તેના બરાબર 4/5 થાય. હવે 7/8×1/4 બરાબર શું થાય? અને તે 7/8×4/1 બરાબર જ છે. યાદ રાખો, હું માત્ર 1/4ને ગોળ ફેરવું છું. 1/4 વડે ભાગાકાર કરવો તે 4/1 વડે ગુણાકાર કરવા બરાબર જ છે. આ બધું તમને એમ કરવા માટે મળ્યું છે. અને પછી આપણે થોડા ટૂંકા રસ્તાનો ઉપયોગ કરીએ, જે આપણે ગુણાકારના પ્રકરણમાં શીખી ગયા છીએ. 8/4 = 4 અને 4/4 = 1 થાય. તો તેના બરાબર 7/2 થાય છે. અથવા જો તમે આને મિશ્ર અપૂર્ણાંક તરીકે લખવા માંગતા હોવ તો તમે તેને મિશ્ર અપૂર્ણાંક તરીકે પણ લખી શકો છો. અશુદ્ધ અપૂર્ણાંકોમાં છેદ કરતા અંશ મોટા હોય છે. જો તમે તેને મિશ્ર સંખ્યા વડે લખવા માંગતા હોવ તો 7 વડે ભાગવાથી 1 શેષ વધશે, જે 3×1/2 થશે. હું તેને આ પ્રમાણે લખીશ, કારણ કે તે મને સહેલું લાગે છે. ચાલો આપણે થોડા વધારે દાખલા ગણીએ, અથવા આપણે જેટલા હવે પછીની 4-5 મિનિટમાં ગણી શકીએ તેટલા દાખલા ગણીએ. 2/3×5/2 બરાબર કેટલા થાય? ફરી એકવાર, જે 2/3 બરાબર જ છે. ઉફ, 2/3×બરાબર શું? ગુણ્યા બીજી સંખ્યાનું વ્યસ્ત પ્રમાણ 5/2 થાય, અને તેના બરાબર −4/15 થાય. 3/2×1/6 બરાબર કેટલા થાય? તો તે માત્ર 3/2×6/1 બરાબર થાય. હું વિચારી શકું છું કે હવે કદાચ તમને તેની સમજ પડે છે.
ચાલો જોઈએ, થોડાક વધારે દાખલા ગણીએ. અને અલબત્ત તમે આ વિડીયોને હંમેશા ઊભી રાખી અને આખી વિડીયોની બરાબર રીતે ફરીથી જોઈ શકો છો, તેથી તમે આનાથી ફરી એકવાર મૂંઝાઈ જશો. ચાલો જોઈએ, ચાલો ઓછા 5 ¾ ×10³ ગણીએ, કે જે ઓછા 5 ÷ 2¹ કરવા બરાબર જ છે. હું તેને માત્ર તેના વ્યસ્ત પ્રમાણથી ગુણું છું. આ તે જ રીત છે ઓછા 5 ×3 ÷ 15 ÷ 7 ×10 ÷ 70 થાય. જો આપણે અંશ અને છેદ બંનેને 5 વડે ભાગીએ તો આપણે 3¹⁴ મેળવીશું. અહીં આપણે તે જ કરીશું, આપણે તે કરશું 5¹ અને આપણને મળશે √3¹. ચાલો એક બે વધારે દાખલા ગણીએ. હું વિચારું છું કે તમને એક રીત મળી ગઈ છે, તેમ છતાં ચાલો 1/3 લઈને તેને √3 વડે ભાગીએ. અને હા, જ્યારે તમે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક વડે ભાગશો તો શું થશે? સારું, આપણે એવી કોઈ સંખ્યા જાણીએ છીએ કે જેને અપૂર્ણાંક તરીકે લખી શકાય, તો આ થશે 1/3 ÷ 3¹ કરવા જેવું જ. અને અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવો તે તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરવા બરાબર જ થાય છે. તેથી √3¹નું વ્યસ્ત પ્રમાણ √1¾ છે અને આ √1¾ બરાબર થશે. જો આને આપણે બીજી રીતે ગણીએ તો જો √3 ને 1/3 વડે ભાગવામાં આવે તો શું થાય? √3, જેના સમાન √3¹ લઈ શકાય, અને જેના ભાગ્યા 1/3, જેના સમાન √3¹ ×2¹ થાય, જે √6¹ બરાબર થાય છે, જે √6 સમાન છે. તો મને હજી તમને થોડું વધારે જ્ઞાન આપવા દો, આવું કેવી રીતે બને છે. ચાલો આપણે 2¹³ લઈએ, અને આપણે જાણીએ જ છીએ કે તેના બરાબર 2¹³ ÷ 3¹, જેના સમાન 6 થાય છે. તેથી આ બેને કેવી રીતે 1/3 અને 6 સાથે સંબંધ છે? તો ચાલો તેને આ રીતે જોઈએ. જો મારી પાસે પીઝાના 2 ટુકડા હોય તો મારી પાસે પીઝાના 2 ટુકડા આ રહ્યા, પીઝાના 2 ટુકડા, ખરું ને? તેથી મારી પાસે પીઝાના 2 ટુકડા છે અને હું તેના 1/3 ભાગ કરવા જઈ રહ્યો છું. તેથી હું દરેક પીઝાના 1/3 ભાગ કરવા જઈ રહ્યો છું. તેથી મેં દરેક પીઝાના 3 ભાગ કર્યા, ખરું ને? તો મેં કેટલા ટુકડા કર્યા? ચલો આપણે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, મારી પાસે 6 ટુકડા છે. તમે થોડી વાર શાંત બેસી અને તેનું મનન કરવા માંગતા હશો, પણ હું વિચારું છું કે તેનાથી તમને થોડી સમજ પડી હશે. ચાલો આપણે હજી એક વધારે દાખલો તમારા મગજને કસરત કરાવવા માટે ગણીએ. મારી પાસે √7¾ ÷ 4¹. ચાલો આપણે √4¹ લઈએ. સારું, તો તે √7¾ ÷ √4¹ 9¾ બરાબર થશે. હું માત્ર √4¹ના વ્યસ્ત પ્રમાણ સાથે ગુણાકાર કરું છું. 9 × 7 = √7 × √9, જેના બરાબર સકારાત્મક 63 થાય, અને 2 × 4 = 8 થાય. આશા રાખું છું કે તમને અપૂર્ણાંકોનો ભાગાકાર કઈ રીતે થાય છે તે સમજ પડી ગઈ હશે, અને હવે તમે અપૂર્ણાંકોના ભાગાકારના પ્રકરણ ઉપર પ્રયત્ન કરી શકો છો. મજામાં રહો.